થર્મલ પાવર સ્ટેશનના મુખ્ય ઇક્વિપમેન્ટ. તો આપણે આગળના લેક્ચરની અંદર જોયું કે આ થર્મલ પાવર સ્ટેશનની અંદર જુદી જુદી સાયકલો હોય છે, તેની અંદર કોઈ મેજર ઇક્વિપમેન્ટ અને ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ વિશે પણ આપણે માહિતી મેળવી છે. હવે એમાં મુખ્ય ઇક્વિપમેન્ટ વિશેની માહિતી જે છે તે મળતી નથી. અહીં આપણે થર્મલ પાવર સ્ટેશનના મુખ્ય ઇક્વિપમેન્ટ વિશે વાતો કરીશું. તો આની અંદર થર્મલ પાવર સ્ટેશનની અંદર મુખ્યત્વે ત્રણ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલું બોઇલર, બીજું સ્ટીમ ટર્બાઇન, ત્રીજું અલ્ટરનેટર. તો પહેલું જોઈએ બોઇલર. તો બોઇલરનું કાર્ય પાણીનું સ્ટીમની અંદર ફેરવવાનું છે, એટલે કે બોઇલરનું કાર્ય આપણે કહી શકાય કે સ્ટીમ પેદા કરવાનું છે. ઓઇલ, ગેસ કે કોલસાનું બોઇલરને ફર્નેસની અંદર દહન કરવામાં આવે છે, જેને કારણે એની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે. હવે આ ઉત્પન્ન થયેલી ગરમી દ્વારા પાણીનું સ્ટીમની અંદર રૂપાંતર કરવામાં આવે છે. હવે મુખ્યત્વે બોઇલરના બે પ્રકાર છે. પહેલું છે ફાયર ટ્યુબ બોઇલર, જેની અંદર ફ્લુ ગેસીસ પાઇપની અંદરથી પસાર થાય છે અને તેની આજુબાજુ ફ્લુ ગેસીસ હોય, તેની આજુબાજુ પાણી હોય છે. જ્યારે બીજું વોટર ટ્યુબ પ્રકારનું બોઇલર છે, જેની અંદર પાણી ટ્યુબોમાંથી પસાર થાય છે અને ફ્લુ ગેસીસ તેની આજુબાજુ હોય છે. એમ તો બોઇલરના ઘણા પ્રકારો છે, પરંતુ આપણે પાવર સ્ટેશનની અંદર જે મોડર્ન બોઇલર વાપરવામાં આવે છે તેની વિશે માહિતી મેળવીશું. તો અત્યારે નવા પાવર સ્ટેશન એટલે કે આધુનિક પાવર સ્ટેશનની અંદર વોટર ટ્યુબ પ્રકારના અને પલ્વરાઇઝ ફ્યુલ પ્રકારના બોઇલરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું આકૃતિની અંદર તમે જોઈ શકો કે A1 અને A2 એ બે ડ્રમ, મડ ડ્રમ અથવા વોટર ડ્રમ છે. હવે તેમાં ઇકોનોમાઇઝર Dમાં થઈને ફીડ વોટર એટલે કે પાણી લેવામાં આવે છે. હવે બર્નર મારફત પલ્વરાઇઝ કોલ અને હોટ એરને મિક્સ કરીને બોઇલરની ફર્નેસની અંદર લેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો B1, B2 અને B3 એ સ્ટીમ ડ્રમ છે, જ્યાં C એ સુપર હીટર છે અને E એ એર પ્રી હીટર છે. હવે ફર્નેસમાં ફ્યુલનું દહન થવાથી એની અંદર ઉષ્મા પેદા થાય છે. હવે આ ગરમીથી બરાબર વોટર ડ્રમની અંદર પાણીનું સ્ટીમની અંદર રૂપાંતર થાય છે. હવે ફ્લુ ગેસીસ ઉપરની બાજુ થાય સી એટલે કે સુપર હીટરમાં સ્ટીમને ગરમ કરે છે, એટલે કે એ વેટ સ્ટીમને ડ્રાય સ્ટીમની અંદર કન્વર્ટ એટલે કે રૂપાંતર કરે છે. હવે સુપર હીટેડ સ્ટીમ બહાર લેવામાં આવે છે. હવે ફ્લુ ગેસીસ તે ઇકોનોમાઇઝર તરફ જાય છે, જ્યાં બોઇલરમાં લેવામાં આવતું ફીડ વોટર અહીં ગરમ થાય છે અને આ ગરમ જે ફ્લુ ગેસીસ છે એની ગરમી ફીડ વોટરને ઇકોનોમાઇઝરની અંદર મળે છે. આથી જે ફીડ વોટર છે તેનું ટેમ્પરેચરની અંદર વધારો થાય છે. હવે ફ્લુ ગેસીસ ત્યાંથી એર પ્રી હીટરમાં જાય છે, એટલે બોઇલરના ફર્નેસમાં ઉપયોગમાં લેવામાં આવતી જે હવા છે તે હવા એર પ્રી હીટરની અંદર ગરમ થાય છે, એટલે આને કારણે આપણી પ્લાન્ટની એફિશિયન્સીમાં વધારો થાય છે. હવે જે અત્યારના મોડર્ન બોઇલર છે તેનું સ્ટીમ પ્રેશર 100 થી 175 કેજી પર સેન્ટીમીટર જેટલું હોય છે અને દર કલાકે 350 ટન સ્ટીમની ક્ષમતા હોય છે, એટલે કે દર કલાકે 350 ટન સ્ટીમ પેદા કરી શકે છે. બીજું છે ટર્બાઇન. તો ટર્બાઇનનું મુખ્ય કાર્ય હીટ એનર્જીને મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરવાનું છે. તો ટર્બાઇનના પણ ઘણા પ્રકારો છે, પરંતુ પાવર સ્ટેશનમાં મોટે ભાગે જનરલી એક્સિયલ ફ્લો પ્રકારના રિએક્શન ટર્બાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આકૃતિમાં રિએક્શન સ્ટીમ ટર્બાઇન દર્શાવેલ છે, જેની અંદર અમુક અંતરે ફિક્સ બ્લેડ અને મૂવિંગ બ્લેડો હશે. ફિક્સ બ્લેડ અને મૂવિંગ બ્લેડો તમે આકૃતિની અંદર જોઈ શકો છો હોય છે. હવે મૂવિંગ બ્લેડને શાફ્ટ ઉપર માઉન્ટ કરવામાં આવે છે અને હાઈ પ્રેશર છેડા ઉપરથી
પ્રેશર પ્રેશરથી સ્ટીમ દાખલ કરવામાં આવે છે. હવે સ્ટીમ ફિક્સ બ્લેડ અને મૂવિંગ બ્લેડમાંથી પસાર થાય છે અને તેનું એક્સપાન્શન થાય છે. ટર્બાઇનમાંથી સ્ટીમ ટર્બાઇનને ફેરવીને એટલે કે એનું કાર્ય કરીને બહાર નીકળે છે. તેને વાતાવરણ કરતાં ઓછા પ્રેશરે કન્ડેન્શનની અંદર ડિસ્ચાર્જ કરવામાં આવે છે. અહીં ટર્બાઇનની સ્પીડ આશરે 3000 આરપીએમ જેટલી હોય છે. હવે 50 મેગાવોટના ઓલ્ટરનેટરને માટે 200 kg પર આવર સ્ટીમ સપ્લાયની જરૂર પડે છે. હવે ટર્બાઇનના હાઈ પ્રેશર સ્ટેજ અને લોઅર પ્રેશર સ્ટેજમાંથી ઉષ્મા કાઢવામાં આવે છે અને આ ઉષ્મા વડે બોઇલરમાં ઉપયોગમાં લેવાતું ફીડ વોટરને ગરમ કરવામાં આવે છે, એટલે એનું ટેમ્પરેચર વધારવામાં આવે છે. હવે ટર્બાઇનમાંથી લો પ્રેશર અને હાઈ પ્રેશર સ્ટેજમાંથી સ્ટીમ કાઢવાની જે પ્રક્રિયા છે એને બ્લીડિંગ ઓફ ટર્બાઇન કહેવામાં આવે છે. આમ કરવાથી પાવર પ્લાન્ટની એફિશિયન્સીમાં વધારો થાય છે. હવે જોઈએ ઓલ્ટરનેટર. તો ઓલ્ટરનેટર એ પાવર સ્ટેશનનું ત્રીજું મુખ્ય ઇક્વિપમેન્ટ છે. તેને ટર્બાઇનની સાથે મિકેનિકલી કપલ કરવામાં આવે છે. આથી ઓલ્ટરનેટર મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર રૂપાંતર કરે છે. હવે ઓલ્ટરનેટરના મુખ્ય બે પ્રકારો છે. પહેલું ફિક્સ્ડ ફિલ્ડ અને રોટેટિંગ આર્મેચર પ્રકારનું, બીજું ફિક્સ આર્મેચર અને રોટેટિંગ ફિલ્ડ પ્રકારનું. તો હાઈ કેપેસિટીવાળા ઓલ્ટરનેટરમાં હાઈ વોલ્ટેજ જનરેટ કરવામાં આવે છે. તો આની અંદર ફિક્સ આર્મેચર અને રોટેટિંગ ફિલ્ડ પ્રકારના ઓલ્ટરનેટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પ્રકારના ઓલ્ટરનેટરમાં આર્મેચર વાઇન્ડિંગ સ્ટેટર ઉપર વાઉન્ડ કરવામાં આવે છે અને ફિલ્ડ વાઇન્ડિંગ પોલ એ રોટર ઉપર રાખવામાં આવે છે. હવે આ જે ઓલ્ટરનેટ રોટરની જે સ્પીડ છે, ઓલ્ટરનેટરના રોટરની સ્પીડ 3000 આરપીએમ જેટલી હોય છે. આથી સિલિન્ડ્રિક પોલ ટાઈપના રોટર કરની જગ્યાએ સિલિન્ડ્રિકલ પ્રકારના રોટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પ્રકારના ઓલ્ટરનેટરની એક્સિયલ લેન્થ વધારે અને ડાયામીટર ઓછો હોય છે. હવે જનરલી એક યુનિટની કેપેસિટી 200-300 મેગાવોટ હોય છે અને કોઈ પણ સિંગલ યુનિટને 1200 મેગાવોટ કેપેસિટી પર ડિઝાઇન કરવામાં આવે છે. હવે જ્યારે વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થાય છે ત્યારે એની અંદર ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમીને દૂર કરવા માટે હાઇડ્રોજન પ્રકારની કુલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે અને ઓલ્ટરનેટર 11 kV થી એટલે કે 11 kV થી 15 kV જેટલો વોલ્ટેજ જનરેટ કરે છે.